ગુજરાતમાં કોરોના સામે જનતાના સહકારથી 21 દિવસ આપણે સફળતાપૂર્વક પૂરા કરી રહ્યા છીએ. આજે વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 3 મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની અવધિ વધારવાનો પણ નિર્ણયની જાહેરાત કરી છે. સ્વાભાવિક ગુજરાત પણ 3 મે સુધી ગુજરાતમાં લોકડાઉનને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. જે રીતે 21 દિવસ લોકડાઉન અને એની સંપૂર્ણ પ્રક્રિયા ચાલી તે 3 મે સુધી ગુજરાતમાં લોકડાઉન ચાલશે. સાથે સાથે ગુજરાતમાં કોરોનાનો વ્યાપ ન વધે એની આજે અમે બધા લોકોએ સિરીઝ ઓફ મિટિંગ કરીને ખૂબ વિશ્લેષણ કરીને નિર્ણય કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદમાં 350 થી વધુ કેસ, કોરોનાના પોઝિટિવ કેસ આપણી સામે આવ્યા છે. એનો અર્થ એ છે કે ગુજરાતના ટોટલ કેસના 50% થી વધુ કેસ એકલા અમદાવાદના અને એમાં પણ વધુ ને વધુ કેસો અમદાવાદના કોટ વિસ્તારની અંદર અને દાણી લીમડામાં આ કેસ જોવા મળ્યા છે. ત્યારે આજે સરકારે નિર્ણય કર્યો છે કે આવનારા 6-7 દિવસમાં જ આ વિસ્તારમાં વ્યાપક ઝુંબેશ કરીને કોરોનાને ત્યાંને ત્યાં દબાવી દેવામાં આવે. હેલ્થનું અમારું તંત્ર ખૂબ સારી રીતે ત્યાં કામ કરી શકે એટલા માટે અને કોરોના જેને સ્પર્શી ગયો છે તેવા આ વિસ્તારમાંથી એક એક લોકોને ગોતીને એને સારામાં સારી સારવાર કરાવી મેડિકલી ટ્રીટમેન્ટ આપીને એમને સાજા કરીને પરત પાછા એમને ત્યાં મોકલવા એ માટે રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે કે અમદાવાદના સંપૂર્ણ કોટ વિસ્તાર, દાણી લીમડા વિસ્તાર એમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 21 તારીખના સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. પોલીસ આખી કર્ફ્યુની વ્યવસ્થા સંભાળશે અને કોઈ પણ નાગરિક ઘરની બહાર ન નીકળે અને આ બધા હોટસ્પોટ્સ કે જ્યાંથી ખૂબ કેસો આવી રહ્યા છે એ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે કે અમદાવાદના કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં સંપૂર્ણ કર્ફ્યુ આવતીકાલે સવારે 6 વાગ્યાથી 21 તારીખના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. સાથે સાથે લોકોને તકલીફ ન પડે એટલા માટે બપોરે 1 થી 4-3 કલાક જેમને દવાની જરૂરિયાત હોય, જેમને શાકભાજીની જરૂરિયાત હોય, જેમને પ્રોવિઝન સ્ટોરમાંથી અનાજ કરિયાણાની જરૂરિયાત હોય, દૂધની જરૂરિયાત હોય, એટલા માટે 3 કલાક દરરોજ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે. ફક્ત બહેનો જ બહાર આ બધી વસ્તુ લેવા જઈ શકશે, પુરુષને અનુમતિ નથી મળતી. એટલે આવતીકાલથી આ પ્રકારનો કર્ફ્યુનો અમલ સંપૂર્ણ કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં રાજ્ય સરકારે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની વિસ્તૃત ડિટેલ આખી વ્યવસ્થાની માહિતી એ અમદાવાદના પોલીસ કમિશનર અને ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ પોલીસ DGP એ આજે રાત્રે વિશેષ માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને આપશે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં
ત્રીજી મે સુધી સંપૂર્ણ લોકડાઉન એની અમલવારી ચાલુ રહેશે. રાજ્યની જનતાને વિનંતી કરું છું કે જે રીતે 21 દિવસના લોકડાઉનમાં સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે 3 મે સુધી આપ સૌ અમને સાથ અને સહકાર આપશો તેવી મારી અપેક્ષા છે. રાજ્યના બાકીના તમામ વિસ્તારમાં લોકડાઉનનો કડકમાં કડક અમલ એ પણ ચાલુ રહેશે અને લોકો ઘરની બહાર ન નીકળે એ પ્રકારની પણ લોકોને, ગુજરાતના લોકોને અપીલ કરું છું.